આજે આપણે એક બહુ જ સરસ હવે સિરીઝ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે કે ભાઈ આજે કેન્ડલ સ્ટિક કરીને વસ્તુ છે જે માર્કેટમાં બહુ પોપ્યુલર છે, એ કેન્ડલ સ્ટિકનું આપણે ગણિત. હું એવું માનું છું કે જે આ કેન્ડલ સ્ટિક છે એનો જે ચાર્ટ છે એ ખરેખર એક મેથ્સ છે. શું છે? એક મેથ્સ, બરોબર. જો તમે આ કેન્ડલ સ્ટિક સમજી લીધી તો તમારી વાત યાદ રાખજો કે તમે ટેકનિકલ એનાલિસિસમાં 50% તો માહિર થઈ ગયા, બરોબર છે. એવું હું શું કામ કહું છું? એવું કહેવાનું એક ખૂબ જ મોટું રીઝન છે, કારણ કે જે જે આ કેન્ડલ સ્ટિક છે, જે એ માણસ જો કોઈ શીખી લે બહુ વ્યવસ્થિત રીતે, તો જે ટેકનિકલ એનાલિસિસની આખો જે કોર્સ છે એનું 50% રહસ્ય તો આ ખાલી કેન્ડલ સ્ટિકમાં જ આવી જશે. 50%, અમારી વાત યાદ રાખજો. અને જે લોકોએ ઓલરેડી શીખી લીધું હોય એની સાથે તમે ક્રોસ ચેક બી કરી શકો છો, બરોબર. એટલે આ કેન્ડલ સ્ટિક બહુ સરસ છે, બહુ સુંદર છે. આ કેન્ડલ સ્ટિકને આપણે આર્ટ બી કહી શકીએ, કે આ એક આર્ટ છે. એને આપણે એવું કહી શકીએ કે આ સાયન્સ બી છે, બરોબર. એટલે આને શીખ્યા પછી કઈ રીતે આપણે યુઝ કરવું એ બી આપણા ઉપર ડિપેન્ડ છે. પણ હું માનું છું કે થોડુંક આપણે સરસ રીતે આને સમજશું તો આપણે નફો કરતા શીખી જઈશું. અને બીજું, નફો તો થશે, આપણા ઘરમાં ઇન્કમ આવશે. ઇન્કમ તો આવશે, પણ જો બહુ સરસ રીતે શીખશું તો આપણા ઘરમાં વેલ્થ એટલે સમૃદ્ધિ બી આપણા ઘરમાં આવી શકે, આપણા ઘરમાં સાચી રીતે લક્ષ્મી આવી શકે એવું હું માનું છું, બરોબર છે. તો બને ત્યાં સુધી હું શું કરીશ ખબર છે કે તમને લોકોને આ બ્રોકર ટર્મિનલમાં જ સમજાવીશ, અને જરૂર પડીએ તો આપણે પાવર પોઈન્ટના પ્રેઝન્ટેશનમાં જશું. બાકી આપણે બધી વસ્તુ આપણે પ્રેક્ટિકલ જ શીખવાનો પ્રયાસ કરશું. બીજું, ધીરજ રાખજો, જેને કહેવાય પેશન્સ, પેશન્સ રાખજો. સ્ટેપ બાય સ્ટેપ આપણે શીખતા જશું બહુ સરસ રીતે. તમારે પેશન્સ રાખવાનું છે, ઉતાવળ નથી કરવાની. ઉતાવળ કરશો તો મજા નહીં આવે. બીજું કે કેન્ડલ સ્ટિકમાં ઘણી બધી બુકીસ પેટર્ન છે, બુકીસ એટલે જે વર્ષોથી ચાલી આવે છે, વર્ષોથી. ઘણી વખત સ્ટોક માર્કેટમાં એ પેટર્ન તમને દેખાય, ઘણી વખત એ ન બી દેખાય. અને ઘણી બધી નવી નવી પેટર્ન્સ આવી છે, નવી. તો આપણે બંને શીખશું, આપણે બુકીસ વસ્તુ શીખશું અને આપણે પ્રેક્ટિકલ, કારણ કે ખબર નથી ક્યારે શું કામ આવી જાય. અને તમને એવું લાગે કે સર તમે તો અમુક વસ્તુ શીખવાડતા નથી, બરોબર છે. હું તમને મારી પેટર્ન્સ બી કહીશ, મારી અમુક પેટર્ન્સ છે એ બી હું તમને કહીશ. એટલે આ કોર્સમાં આપણને થોડુંક વાર લાગશે, પણ તમારે ધીરજ રાખો, બરોબર ને. ધીરજના ફળ એકદમ મીઠા હોય છે, બરોબર. હવે જો સૌથી પહેલા તો આપણે શરૂઆતથી જ શરૂઆત કરીએ કે આ શું છે, આ મારા બ્રોકરના ટર્મિનલમાં આ શું છે. તો બસ આને કહેવાય કેન્ડલ સ્ટિક. આને શું કહેવાય? કેન્ડલ સ્ટિક. હવે ઘણા લોકોને એવો ક્વેશ્ચન થાય ને કે કેન્ડલ કેમ કહે છે? તો આ બધી જે ડિઝાઇન જોવો છો ને, આ બધી ડિઝાઇન એ કેન્ડલ જેવી લાગે, બરોબર ને. એટલે એને કેન્ડલ સ્ટિક કહે છે, સમજો તમે. હું તમને બહુ ઝીરોથી શરૂઆત કરું છું, ઝીરોથી. ઘણા લોકોને એવો પ્રોબ્લેમ થઈ જાય કે સર આ બધું તો આવડે છે, કંઈક એડવાન્સ કયો ને, પણ ભલા માણસ મારે બધાને શીખવાડવાનું છે. એટલે હું એવું અઝ્યુમ કરું છું કે આ લોકો એવા હશે કે જે લોકોને ઝીરો નોલેજ. આપણે ઝીરોથી પ્રગતિ કરવાની છે ભાઈ. અને જો તમને બહુ બેઝિક આવડતું હોય તો તમારે કંઈ વાંધો નહીં, તમે બીજી વસ્તુમાં ધ્યાન આપો, બરોબર. પણ મેં તમને મારું કહી દીધું કે મારે એ લોકોને શીખવાડવાનું છે જે લોકોને ઝીરો નોલેજ છે, બરોબર છે. એટલે આ બધી ડિઝાઇન તમે જુઓ છો યાર, એ જે ડિઝાઇન બનેલી છે આ ચાર્ટમાં એને કેન્ડલ કહેવામાં આવે છે. બસ એટલા માટે નામ કેન્ડલ પડ્યું છે. હવે આ ઘણા વખત તમે કેન્ડલ સ્ટિકનો ક્યાંય કોર્સ કરવા જાઓ ને તો તમને એની હિસ્ટ્રી ભણાવે. એની હિસ્ટ્રીમાં શું કે આ આવી જાપાનથી. હવે મારે છે ને તમને વધારે બહુ આપણે હિસ્ટ્રી નથી જાણવું, આપણે બહુ હિસ્ટ્રી નથી જાણવું. હું શું કહું છું? આપણે બહુ હિસ્ટ્રી નથી જાણવું. કારણ કે હિસ્ટ્રીમાં ઘણું બધું અડધી કલાક સુધી હું બોલી શકું કે આ કેમ આવ્યું ને કે આપણે. મારો છે ને, મારે તમને તરત જ પ્રેક્ટિકલ જ્ઞાન ઉપર સીધા લઈ જવા છે. એટલે હિસ્ટ્રીને આપણે મારો ગોળી બહુ વધારે. હા, આપણે એટલું સમજી લઈએ કે લગભગ 1700 ની આસપાસ આ બધી વસ્તુ આવી હતી. રાઈસ ટ્રેડિંગ, ચોખાના ટ્રેડિંગમાંથી આવી હતી આ બધી વસ્તુઓ, બરોબર. એટલે જ્યાં ચોખાનું ટ્રેડિંગ કરતા હોય ને એમાંથી આ બધી વસ્તુ આવી હતી, બરોબર છે. અને એમાંથી એક રાઈસનો એક ટ્રેડર હતો, હોમા કરીને, એણે અમુક આખી બુક લખેલી હતી, આખી અમુક બુક. અને એ બુકના અલગ અલગ પેજીસ લઈ અને આખી આ ટ્રેડિંગની બુક આવી છે. પછી એ બુકનું ટ્રાન્સલેશન કર્યું વેસ્ટર્ન કન્ટ્રીઝમાં અરાઉન્ડ 1800માં, અને પછી બધા વેસ્ટર્ન અલગ અલગ માર્કેટમાં આ બધું કેન્ડલ સ્ટિકને ઇન્ટ્રોડ્યુસ કર્યું.
અને હવે તો આખા વર્લ્ડમાં આવી ગયું છે. એટલે કંઈક આવી હિસ્ટ્રી હતી. મેં તમને એક મિનિટમાં હિસ્ટ્રી કહી દીધી, આપણે વધારે એમાં આપણે ટાઈમ નાખવો નથી, આપણે પ્રેક્ટિકલ થઈ જવાનું, બરોબર છે. ઘણા લોકોને એવું બધું થિયોરિટિકલ ગમતું હોય છે, મને એ બધું નથી ગમતું. આપણે નફો કેમ થાય આપણે શીખવું છે, બરોબર છે. એટલે હું પાયાનું આપણે ક્યારે સ્કીપ નહીં કરીશ. જે વસ્તુ પાયાની છે એ આપણે સ્કીપ નથી કરવું, પણ ખાલી હિસ્ટ્રી હોય ને એ આપણે સ્કીપ કરી દઈએ, બરોબર છે. આપણે એવું જાણવું છે કે ક્યાંથી બધું શરૂઆત થઈ. હવે એ તો સમજી ગયા કે આવી કંઈક પેટર્ન અને કેન્ડલ સ્ટીક કહેવાય, બરોબર છે. હવે એક બીજી વસ્તુ શીખવાડ દઉં. તમે કોઈ પણ ટ્રેડિંગ ટર્મિનલ, અત્યારે હું કોના ટ્રેડિંગ ટર્મિનલમાં છું, ફાયર્સ, અહીંયા શું લખેલું છે, ફાયર્સ, બરોબર. તમે દુનિયાનું કોઈ ભી બ્રોકરનું ટર્મિનલ ખોલશો ને, કોઈ ભી, એમાં કેન્ડલ સ્ટીકનો ચાર્ટની પેટર્ન હશે હશે ને હશે, બરોબર. અને અમુક વેબસાઇટ એ ફ્રી હોય છે, એમાંય હોય છે, બરોબર. હવે જો મેં શું કર્યું, અહીંયા હું ક્લિક કરું ને તો જો મને અહીંયા ઓપ્શન આપે છે, બાર ચાર્ટ, કેન્ડલ, હોલો કેન્ડલ, હેકીનેશી, લાઇન ચાર્ટ. હવે જો લાઇન ચાર્ટ કઈ આવો દેખાય, જો આમાં શું તમને કઈ ખબર પડે, આ તો આપણે છે ને સ્કૂલમાં ને બધે ભણી ગયા કે ભાઈ લાઇન ચાર્ટ આવો હશે, પણ આમાં તમને શું ખબર પડે, કયો જોઈ મને, બરોબર. હમણાં હું તમને સમજાવીશ ખરો કે શું કામ. પેલો ક્વેશ્ચન તમને લોકો નહીં થવો જોઈએ કે સર આપણે છે ને આપણે કેન્ડલ સ્ટીક શું કરવા ભણવું જોઈએ, શું કામ એના પાછળ માણસો ટાઈમ બગાડે છે. તો એવો ક્વેશ્ચન થવો જોઈએ ને એનો હમણાં હું આન્સર આપીશ. પણ આ જોઈ લો કે આને લાઇન ચાર્ટ કહેવાય. એ લાઇન ચાર્ટમાં આપણને બહુ ખબર ન પડે, કારણ કે લાઇન ચાર્ટ પેટર્ન માટે બરોબર નથી. એટલે છે ને લોકો છે ને વધારે પડતું શું કરતા હોય કે કેન્ડલ સ્ટીક કેવો બધા ચાર્ટ વાપરતા હોય કે જેથી કરી અને આપણને બધી વસ્તુની ખબર પડે. પણ હવે આપણે એ બી વિચારી લેવાનું કે આ બધું સ્ટડીઝ કોણ કરતું હોય છે, શું કામ કરતું હોય છે અને આપણે શું કામ આ બધી વસ્તુ ભણવાના છે. તો આપણે શરૂઆતથી થોડુંક શરૂ કરવું જોઈએ મારે, કે તમારા મગજમાં બધી વસ્તુ બેસી જાય. એવું નહીં કે કેન્ડલ સ્ટીકની આટલી પેટર્ન છે, આમ કરવા માંડો તેમ કરવા માંડો, એવું નહીં. માણસને જો શીખવાડેલું હોય ને વ્યવસ્થિત, તો માણસ પોતાની રીતે રસ્તો ગોતી લે. જો હું એવું માનું છું કે તમને લોકોને ઝીરો નોલેજ છે ઘણી બધી વસ્તુઓનું, અને ઇન્કલુડિંગ કેન્ડલ સ્ટીકનું, તો હું સમજાવવાની શરૂઆત કઈ આવી રીતના કરીશ. જો છે ને જ્યારે જ્યારે માન લો કે સોમવાર થયો, મંગળવાર થયો, બરોબર, માન લો કે તમે રિલાયન્સનો સ્ટોક જોવો ને, તો તમે એક વસ્તુનો જવાબ આપશો કે ઘણી વાર સ્ટોક આ રીતે મૂવ થયો હશે, બરોબર, આખો દિવસ ઉપર ગયો હશે. ઘણી વખત તમે એવું માનો કે સ્ટોક આમ નીચે ગયો હશે આમ રીતે, યસ ઓર નો, બરોબર ને. રિલાયન્સ એવું થાય કે ન થાય ભાઈ, આઈ રિલાયન્સ, આટલી વાત સુધી અગ્રી છો કે નથી મારા અગ્રી સુધી. ઘણી વાર નીચેથી ઉપર જાય, ઘણી વાર ઉપરથી નીચે જાય. તો જ્યારે સવારમાં ખુલ્લો તો એને ઓપનિંગ પ્રાઇસ કહેવાય, ઓ, બરોબર. જ્યારે સાંજે બંધ થયો તો આને ક્લોઝિંગ કહેવાય. આટલું સમજ્યા કે ન સમજ્યા? આને શું કહેવાય? ઓપનિંગ પ્રાઇસ. અને આને શું કહેવાય? ક્લોઝિંગ. ભાઈ ઘણીવાર ઉપરથી નીચે આવ્યું હોય તો આને ઓપનિંગ કહેવાય ને, અને ક્લોઝ નીચે થયો એવું કહેવાય કે ન કહેવાય? આટલી વસ્તુમાં તો સહમત કોઈ બી માણસ હોઈ શકે. માન લો કે એક દિવસ એકદમ ઉપર જ ગયો, આમ ઉપર જ ગયો, અને એક દિવસ છે ને આમ નીચે જ ગયો. તો જો ઉપર જશે તો જ્યારે સવારમાં ખુલ્યો નીચેની સાઈડ એને ઓપનિંગ પ્રાઇસ કહેવાય, અને જ્યારે દિવસના બંધ થયો એને ક્લોઝિંગ કહેવાય. અને ઘણીવાર જો પહેલેથી ઉપરથી નીચે જાય તો જ્યાં ઓપન થયો એનો ઉપર કહેવાય ને ક્લોઝ થયો. પણ તમે એક વસ્તુ માર્ક કરી કે માની લો કે આ સોમવાર હતો, આ શું હતું? સોમવાર. અને આ શું હતું? મંગળવાર. સોમવારે આપણી ઓપનિંગ પ્રાઇસ અહીંયા છે નીચે, પણ મંગળવારે આપણી ઓપનિંગ પ્રાઇસ ઉપર છે. કા તો કે આખો ટ્રેન્ડ ચેન્જ હતો. એક દિવસ ભાઈ સાહેબ ઉપર ગયા, એક દિવસ ભાઈ સાહેબ નીચે ગયા, પછી સોમવારે આપણી ક્લોઝિંગ પ્રાઇસ છેલ્લે આવી, અહીંયા ઉપર બહુ સૌથી સરસ આવી, અહીંયા બહુ નીચે આવી. તો જો એનો પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું, માની લ્યો કે સોમવાર શરૂ થયો ને ત્યારે રિલાયન્સનો પ્રાઇસ ચાલતો હતો 1900 શરૂઆતમાં, અને ભાઈએ 50 રૂપિયા જમ્પ માર્યો, બરોબર. તો તમે બધા ચા પીતા પીતા વાત શું કરો, તો યાર જોરદાર 1900 ખુલ્યો હતો ને 1950 બંધ થયો. પણ મંગળવારે એવું થયું હશે કે માન લ્યો કે એ જ વસ્તુ 1950 ખુલી અને 1920 કેમ બંધ થઈ, તો તમે શું કહેશો? કોઈ ખુલ્યો તો 1950 બંધ થયો 1920. પણ મારે તમને સમજાવવું છે શું કામ, કે ઓપનિંગ પ્રાઇસ ક્યાંય બી હોઈ શકે, રાઈટ? કાં તો એ નીચે હોઈ શકે, કાં તો એ ઉપર હોઈ શકે. એવું હોઈ શકે કે ન હોઈ શકે? કારણ કે જેમ જેમ સ્ટોક ઉપર જાય અને નીચે જાય તો આ બધું ફરવા માંડે, બરોબર. તો હવે તમે એવું માનતા હોય તો પાછું હું દોરું એક વસ્તુ, એટલે તમને હજી વધારે સમજાઈ જાય કે આ આપણી થઈ ઓપનિંગ અને આ થઈ ક્લોઝિંગ. આટલું તો આપણે માની લીધું, બરોબર. હવે ઓપનિંગ થઈ, ક્લોઝિંગ થઈ. હવે હું તમને એમ કહું કે ઓકે, સોમવારે બહુ સરસ રીતે સ્ટોક 1900 ખુલ્યો તો પહેલા અને 1950 બંધ થયો, બહુ સરસ. હવે તમને કહો કે એવું પૂછે
કે સોમવારમાં સૌથી વધારે ભાવ રિલાયન્સનો શું ચાલતો હતો? તેવું હોઈ શકે કે જે પ્રાઇસે ક્લોઝ થયો તો એ જ પ્રાઇસ હાઈએસ્ટ હોઈ શકે, એવું હોઈ શકે કે ન હોઈ શકે? અને સૌથી લોએસ્ટ એટલે જે પ્રાઇસે ઓપન થયો તો એ જ પ્રાઇસ સૌથી લોએસ્ટ હોઈ શકે, એવું હોઈ શકે કે ન હોઈ શકે? અગ્રી કે ન? હવે એનાથી આપણે બીજું કંઈક અહીંયા બનાવ્યું, સરસ. આઈ હોપ કે તમને વ્યવસ્થિત દેખાશે. હવે તમે વિચારો કે કોઈ વાર રિલાયન્સનો સ્ટોક ઓપન થયો પછી ધડામ કરતો નીચે પડી ગયો, પણ એકદમ ઉપર ગયો અને પછી છે ને ક્લોઝ થયો, આવું હોઈ શકે? જો આને છે ને થોડું હું અલગ રીતે ડ્રોઈંગ કરું, નતર પછી તમે એમ કહેશો કે સર થોડુંક દેખાતું નહોતું બરોબર. જો કોઈ દિવસ એવું હોઈ શકે કે ઓપન થયો એ ધડામ કરતો નીચે આવી ગયો, પછી પાછો ઉપર ગયો એકદમ એકદમ, અને ક્લોઝ થતા થતા લાસ્ટ અડધા કલાકમાં એકદમ નીચે આવી ગયો. તો હવે મને કયો, હવે તો હું એવું કહી શકું કે ભાઈ 1900 ઓપન થયો તો, પણ છે ને એવું થયું કે 1820 જેટલો નીચે જતો રહ્યો, પછી છે ને 1950 હાઈ માર્યો તો, પણ એને ક્લોઝ કર્યું 1940. આવું થઈ શકે કે ન થઈ શકે? તો આ મારી ઓપનિંગ પ્રાઇસ કહેવાય કે ન કહેવાય? આ સૌથી નીચે ગયેલો લો પ્રાઇસ કહેવાય કે ન કહેવાય? અને આને હાઈ પ્રાઇસ કહેવાય કે ન કહેવાય? અને આને ક્લોઝિંગ પ્રાઇસ કહેવાય કે ન કહેવાય? સમજો કેટલું બધું બદલાઈ ગયું. કારણ કે સ્ટોકને કોણ પ્રિડિક્ટ કરી શકે? એ તો ગમી ભાષામાં જાય ને. તો હું તમને સમજાવવા શું માંગુ છું કે કોઈ પણ સ્ટોક લ્યો તમે, કોઈ પણ સ્ટોક, તેમાં ચાર વસ્તુ હોય. એ ચાર વસ્તુ એટલે કઈ? ઓપનિંગ, એનું ક્લોઝિંગ, એ કેટલો નીચે ગયો હતો અને એ કેટલો ઉપર ગયો હતો. બરોબર છે? હવે આપણે બીજું એક્ઝામ્પલ લઈ, એટલે તમને છે ને બધું ક્લિયર થવા માંડે. એક આપણે આ એક્ઝામ્પલ લીધું હતું ને કે ભાઈ ઓપન અને ક્લોઝ, માની લો કે 1950 ઓપન થયો હોય પણ દિવસ પડતા પડતા નીચે આવી ગયો હોય, બરોબર? તો આપણા ઓપનિંગ જ હાઈ હોય અને ક્લોઝિંગ લો હોય, આ એક્ઝામ્પલ તો ક્લિયર છે. હવે આ એક્ઝામ્પલને થોડુંક આપણે ટ્વિસ્ટ કરીએ, મજા આવશે હમણાં. માની લો કે આમ પડી ગયો એ સ્ટોક, પડતા પડતા પાછો ઉપર ગયો, પણ પાછો આમ પડી ગયો અને પાછો આમ ક્લોઝ થયો, આવું હોઈ શકે કે ન હોઈ શકે? તો તમે શું કહેશો? ઓપનિંગ આર યુ, હાઈ આર યુ, બરોબર? તમે શું કહેશો કે લો આર યુ, પણ ક્લોઝ થોડુંક એનાથી ઉપર ગયું. તો હું શું કહીશ કે ભાઈ 1950 ઓપન તો થયો હતો પણ 1965 જેટલો હાઈ માર્યો, પછી 1920 લો માર્યો તો 1925 ક્લોઝ થયો, આવું હોઈ શકે? હોઈ શકે કે ન હોઈ શકે? એટલે બધા સ્ટોકમાં, કોઈ પણ દુનિયાનો સ્ટોક લેશો, કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ લેશો, તો ઓપનિંગ, ક્લોઝ, ઓપનિંગ લો, હાઈ અને ક્લોઝ, આ ચાર વસ્તુ તો હશે હશે ને હશે. મારે તમને સૌથી પહેલા આટલું સમજાવતું. હવે સ્ટોક માર્કેટ છે ને, સ્ટોક માર્કેટ એમાં જ્યારે આપણે ટેકનિકલ એનાલિસિસ સમજીએ ને, ટેકનિકલ એનાલિસિસ, અને એમાં આપણે કેન્ડલ સ્ટિક સમજીએ, કેન્ડલ સ્ટિક, એ આખી આ કેન્ડલ સ્ટિકની મહિમામાં સ્ટોકનું ઓપનિંગ, સ્ટોકનું ક્લોઝિંગ, સ્ટોકનું લો અને હાઈ, એ બે એક કઈ રીતે આખી ગેમ રમાય છે ને, આ જે ગેમ છે ને, આ જે આખું બિહેવિયર છે ને, એ કેવું હોય છે ને, એના ઉપર આખી આ કેન્ડલ બનતી હોય. હવે એટલે જો હવે છે ને, જો આપણે બહુ નથી સમજવાનું, તમે ખાલી એટલું સમજી લીધું ને, તમે ખાલી એટલું યાદ રાખો કે મેં હમણાં તમને શું સમજાવ્યું. મેં હમણાં તમને એવું સમજાવ્યું કે ઓપનિંગ, ક્લોઝિંગ, લો અને હાઈની મહિમા ઉપર ચાલતું હોય છે. તો તમે ખાલી મને એટલો જવાબ આપો કે TCSના આ એક દિવસના ચાર્ટમાં તમને બધી ઘણી બધી અલગ અલગ કેન્ડલ નહીં દેખાતી. આ કેન્ડલ એકદમ મોટી, આ કેન્ડલ એકદમ નાની, આ એનાથી નાની, આ થોડીક મીડિયમ સાઇઝની, આમાં નીચે થોડુંક એન્ટેનાનું મોટું, આ બહુ મોટી, પછી અમુક કેન્ડલ વ્હાઈટ, અમુક કેન્ડલ ગ્રીન, આવું બધું નહીં દેખાતું તમને, અલગ અલગ નહીં દેખાતું છે ને, અલગ અલગ છે ને બધું, અલગ અલગ. તો હવે તમે સમજો કે એ શું કામ અલગ અલગ છે, એ શું કામ અલગ અલગ છે? કારણ કે માર્કેટમાં, માર્કેટમાં દર વખતે, દર કલાકમાં, દર કલાકમાં શું થશે ખબર છે? બાયર અને સેલર આ બે વચ્ચે ફાઇટિંગ ચાલશે. ફાઇટિંગ ક્રિકેટ મેચમાં હોય ને, જેમાં આપણે ન કહીએ કે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા, આ બે વચ્ચે ફાઇટિંગ ચાલતી હોય ને, તો આ વસ્તુ જે કેવી ફાઇટિંગ થાય છે ને, એ ફાઇટિંગ શેમાં થશે? પ્રાઇઝમાં. જો મને ફોલો કરજો બરોબર, હું શું કહું છું
કે સ્ટોક માર્કેટમાં દર મિનિટે બાયર અને સેલર વચ્ચે ફાઇટ ચાલશે. એ ફાઇટ શેની ચાલતી હોય? પ્રાઇઝની. એટલે શું? બાયર હશે એને પ્રાઇઝ ઉપર લઈ જવી હશે, સેલર હશે એ પ્રાઇઝ નીચે લઈ જશે. બરોબર? ઘણા લોકો એવું કહેશે કે રિલાયન્સ 1900 ચાલે છે ને, એ 1910 એ જવો જોઈએ. પણ જે લોકો સેલર એવું કહેશે કે 1900 ચાલે છે ને, 1890 એટલે આ ફાઇટિંગ ચાલતી રહેશે. આ ફાઇટિંગને શું કહેવાય? ડિમાન્ડ અને સપ્લાય, જે આપણે અર્થશાસ્ત્રમાં ભણી ગયા, ડિમાન્ડ અને સપ્લાય. આ જે ડિમાન્ડ અને સપ્લાયની જે ફાઇટિંગ થાય ને બાયર અને સેલર વચ્ચેની, એ ઘર્ષણ પેદા થાય ને, અને ઘર્ષણ પ્રાઇઝનું થાય ને, તો એની ઇન્ફોર્મેશન આપણે જોઈ. બરોબર છે? એટલે માની લ્યો કે સાદી ભાષામાં કહો તો, હું જયારે આવો ચાર્ટ દોરું અને હું તમને કઈ ન કહું કે આ કયા સ્ટોકનો છે, એવું બી હું ન કહું, તો તમે તમે એટલા તો સ્માર્ટ હોય, એટલું તો તમે કહી દો કે ભાઈ જો જેનો બી ચાર્ટ હોય પણ જીતી ગયા તો વધારે બાયર, સેલર હશે એવું નથી કે સેલર નહીં હોય, પણ દાવ દાવ કોણ રમી ગયું? દાવ બાયર રમી ગયા. બાયર વધારે હતા એ જીતી ગયા, એને સ્ટોક ઉપર લઈ ગયા. પણ હવે એની બદલે હું તમને આવો ચાર્ટ દેખાડું. બરોબર? આવો ચાર્ટ દેખાડું તો તમે શું કહેશો કે સર કઈ વાંધો નહીં, અમને ખબર નથી કયો સ્ટોક છે, પણ સેલર દાવ રમી ગયા, બાજી સેલરના હાથમાં હતી. તમે એવું કયો કે ન કયો? યસ ઓર નો? પણ પછી હું તમને આવો ચાર્ટ કહું, જો બરોબર આવો ચાર્ટ કહું તો તમે મને શું કહેશો? હવે 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 તમે શું કહેશો? બરોબર? જો હું તમને કહું કે આને શું કહેવાય, હું તમને આવો ચાર્ટ આપું ને, બેલ કવ જેવો ચાર્ટ, પહાડ જેવો, તેનો મતલબ શું થયો ખબર છે? કે અડધા દિવસ સુધી બાયર છે ને બાયરના હાથમાં ગેમ હતી, પછી સેલર બાજી મારી ગયા. ક્રિકેટ મેચમાં આવું થાય કે ન થાય? કે જીતેલી બાજી હારી ગયા, એટલે એમ કહેવાય કે અડધો પાર્ટ છે, અડધું છે ને રમત ઇન્ડિયાના હાથમાં હતી, પછી ઓસ્ટ્રેલિયા જીતી ગયું. આવું થાય કે ન થાય? એવું સ્ટોકમાં ન થાય ભાઈ, કે અડધો દિવસ બાયર હતા અને પછી સેલર જીતી ગયા, એવું થાય કે ન થાય? પછી હજી વિચારીએ છીએ, હજી કેવા કેવા આપણે બને. જો ઘણી વાર કેવું બને ખબર છે, ઘણી વાર આમ સ્ટોક ઉપર જાય, ઉપર જાય, પછી આમ નીચે જાય, અને પછી પાછો ઉપર જાય, આવું બી બને. બરોબર? તો આપણે શું કહીએ કે પેલા બાયર હતા, પછી અચાનક છે ને સેલર આવી ગયા, પણ પાછું સેલરના હાથમાંથી ગેમ વહી ગઈ બાયરના હાથમાં. એટલે ક્લોઝ તો બાયરના ફેવરમાં થયો, એટલે સ્ટ્રોંગ ક્લોઝ થયો, આવું કહેવાય કે ન કહેવાય? પછી આનથી ઉલટું થાય ને. બરોબર? પછી ઘણી વાર આવું થાય, સ્ટોકની પ્રાઇસ જાય ને, આવું થાય, તો અહીંયા છે ને ઘર્ષણ હશે બાયર સેલર વચ્ચે, ક્યાંય ન જવા દે, અને પછી પછી બાયર એને લઈ ગયા સ્ટોકની ઉપર, આવું થાય. તો જે ઘણી વખત આવું થાય ને, આવું આમ ક્યાંય સ્ટોક કે પ્રાઇસ ન જતી હોય, એને આપણે શું કહીએ? રેન્જ બાઉન્ડ માર્કેટ છે. રેન્જ બાઉન્ડ બહુ બોરિંગ માર્કેટ હોય, માર્કેટ ક્યાંય નથી જતું. હવે ઘણી વાર એકદમ ઠંડો મેચ ન રમાતો હોય, બરોબર, પછી માર્કેટ આમ જાય કે આમ જાય. બરોબર? કાં તો બાયર જીતાડી દે ને કાં તો સેલર. હવે મેં તમને આટલું બધું સમજાવ્યું, તમને મેં એટલું જોતા કરી દીધું કે તમે ખાલી એમ ચાર્ટ હોય, હજી એકાદો વિચિત્ર ચાર્ટ આપણે કઈક દોરીએ કે સ્ટોક આમ થયો તો પછી સ્ટોક આમ થયો, તો આનું શું થાય કે પેલા સેલર હતા પછી અહીંયા બાયર આવી ગયા. તો હું તમને ખાલી ચાર્ટ આપું, ચાર્ટ હું તમને અહીંયા ચાર્ટ દોરી દઉં કોઈ બી. ઘણી વાર આવું થાય ને, આવો સ્ટોક એ જાય, સેલર હતા પછી બાયર બાજી મારી ગયા, પછી આમાં શું થાય? તો કે પેલા બાયર હતા, સેલર બાજી મારી ગયા. એટલે તમને ખાલી આવો ચાર્ટ બતાવો ને, ચાર્ટ તો એ તમને સમજાઈ જવું જોઈએ કે બાયર અને સેલર વચ્ચે શું થયું હતું, અને કોણ એન્ડમાં કોણ બાજી મારી ગયું. આ તમને ખબર પડી ગઈ, રાઈટ? મેં તમને આટલું સમજાયું, ખબર પડી ને એટલી. હવે તમે સમજો કે જેમ કે તમને આ સમજાણું, બરાબર, એના પછી તમને આ સમજાણું, એના પછી તમને આવા બેલ કવ સમજાઈ ગયા. હવે આ બધી વસ્તુ છે ને એને મારે બહુ સરળ ભાષામાં બનાવી દેવી હોય ને, તો હું છે ને, જો હું શું કરું ખબર છે, આવી કેન્ડલ દોરી નાખું ને, આવી અલગ અલગ જાતની કેન્ડલ આવશે, અલગ અલગ પ્રકારની, તો ઘણા લોકોને હું આવી કેન્ડલ બતાવું ને, આવી કેન્ડલ, તો એ લોકો કહી દે કે એકચ્યુઅલી કોણ જીતું હશે અને કોણ હાર્યું હશે. બરોબર છે? જો હવે તમે સમજો કે હું તમને શું કયા ફ્લોમાં લઈ જાઉં છું. મેં જો મેં તમને પહેલા શું શીખવાડ્યું કે ભાઈ તમે આમ આમ સ્ટોક ખુલ્યો નીચે પડ્યો
અને પછી સ્ટોક આમ ગયો ને આમ ગયો, તો તમે કહી દીધું કે સર કંઈ વાંધો નહીં, અહીંયા સેલર જીતાશે, પછી છે ને માર્કેટને ઉપર લેવામાં બાયર આવ્યા, પણ અંતે તો સેલર જીતાશે. તમે એટલી વસ્તુને અગ્રી કરી કે ન કરી? હવે આ જ વસ્તુને કોક છે ને તમને કેન્ડલમાં બતાવશે કે ઓકે જોવો જોઈએ આ કેન્ડલનો મતલબ શું થાય. પછી કોક એમ કહેશે કે ચલો આવી કેન્ડલનો મતલબ શું થાય. પછી કોક એમ કહેશે કે ચલો આવી કેન્ડલનો મતલબ શું થાય. પછી કોક એમ કહેશે કે ચલો છે ને ખાલી આવી કેન્ડલનો મતલબ શું થાય. એટલે તમને જો આ ચાર્ટ સમજમાં આવી ગયા હોય ને તો આ બધું આરામથી આવી જશે. શું કામ ખબર છે? શું કામ ખબર છે કે જો તમને આ બધાને લાઈન ચાર્ટ કહેવાય, કે હું લાઈન દોરી દોરીને સમજાવું છું. એ જ ચાર્ટને આપણે ટ્રાન્સલેટ કરીને સમજવાનું છે કે ખરેખર જો એકદમ બાઇંગ પ્રેશર હોય ને, એકદમ બાઇંગ પ્રેશર, તો આવી કેન્ડલ બને સરસ મજાની મોટી આવી, બરોબર? તો મને કોક આ બતાવે કે મને કોક આ બતાવે તો મારા માટે કન્ક્લુઝન એક જ નીકળશે કે ભાઈ બાયર બાજી મારી ગયા. સમજાણું તમને? મારા માટે એક જ કન્ક્લુઝન નીકળશે. તો લાઈન ચાર્ટ સમજવામાં ઈઝી છે, તો કેન્ડલ ચાર્ટ એનાથી બી વધારે ઇન્ટરેસ્ટિંગ છે. એટલે મારે તમને પહેલા છે ને થોડુંક સમજાવી દેવું હતું કે ભાઈ ઓપન, ક્લોઝ, હાઈ, લો, આ બધાનું મહત્વ છે. તમે વિચારો હવે તમે મને એક વસ્તુનો જવાબ આપો. રિલાયન્સ હતું 1900 અને ક્લોઝ થયું 1950, બરોબર? તો મેં અહીંયા શું કીધું કે રિલાયન્સનો નીચલો ભાવ બી ઓપનિંગ પ્રાઇસ જેટલો જશે અને રિલાયન્સનો ક્લોઝિંગ ભાવ ભાઈ હાઈ જેટલો જશે. તો એનો મતલબ એવું થયું કે ઓપનિંગ ઇઝ ઇક્વલ ટુ લો એવું બોલી શકું અને ક્લોઝિંગ ઇઝ ઇક્વલ ટુ હાઈ, આ બેમાં કોઈ ફરક જ નથી. તો જ્યારે જ્યારે આવું થાય, બરોબર, આ જ વસ્તુને મને સમીકરણમાં રજૂ કરવી હોય તો હું શું કહું કે ઓપન ઇઝ ઇક્વલ ટુ લો, એટલે મોટા ભાગે બાયર બાજી જીતી જશે. સમજાણું? તો તમને એવું નથી લાગતું કે જો ઓપન ઇઝ ઇક્વલ ટુ લો એમાં મોટા ભાગે બાયર બાજી જીતી જાય, તો ઓપન ઇઝ ઇક્વલ ટુ હાઈમાં મોટા ભાગે સેલર બાજી જીતી ગયા હશે? 1950 સ્ટોક ખુલ્યો ને 1930 ક્લોઝ થઈ ગયો, તો ઓપન હતું એ જ હાઈ હતું ને, અને ક્લોઝ હતું એ લો હતું. તો ઘણી વખત એટલે શું થાય ખબર છે? એટલે હું તમને એવું કહેવા માંગુ છું કે જે આ ઓપન છે, જે આ ક્લોઝ છે, જે આ હાઈ છે, જે આ લો છે, એ એકબીજાને કઈ રીતે એકબીજા સાથે રિલેટ કરે છે ને, એના ઉપરથી આખી કેન્ડલ બને. અને મને કેન્ડલ જોતા ખબર પડી જાય કે ભાઈ ખરેખર શું થયું હશે. અને જ્યારે જો અને જ્યારે છે ને આ મલ્ટીપલ કેન્ડલ મારી હાથમાં આવે ને આમ, તો જો માની લો કે મને કેન્ડલ સ્ટીક આવડતું હોય તો હું અહીંયા જોઈ શકું કે અચ્છા અહીંયા શું થાય છે. હા બરોબર છે, હા સમજાઈ ગયું, બરોબર છે. એક કામ કરો, અત્યારે બાયરના હાથમાં બાજી છે, બાય સાઈડનો ટ્રેડ નાખો. સમજાણું? એટલે આ બધી શું અંદર ગેમ રમાય છે એ માટે મારે આપણે કેન્ડલ સ્ટીક જાણવાની છે. પછી ઘણી વખત મને એવું થાય કે ભાઈ જો મેં અહીંયા કેન્ડલ સ્ટીક સ્ટડી કર્યું, જો આજે પાર્ટ છે ને આ પાર્ટમાં એમાં લોચા છે, મને લાગે છે કે હાથ સેલરના હાથમાં જાય છે, કરો શોર્ટ કરો, તો આમાં આપણે આમ પ્રોફિટ કમાઈ જાય આપણે. તો જ્યાં અલગ અલગ કેન્ડલની સાઇઝ છે, કે નાની કેન્ડલ, પછી એમ કે મોટી કેન્ડલ, કેન્ડલનો કલર કયો છે, આ બધી પેટર્ન્સ જે બને છે ને અલગ અલગ, તો અત્યાર સુધીમાં લોકોએ કેવું કર્યું છે ખબર છે તમને? કે અત્યાર સુધીમાં જ્યારથી કેન્ડલ સ્ટીક આવ્યું, તો ત્યારથી લોકોએ એવું કર્યું કે ઘણી બધી પેટર્ન્સ છે ને એ બનાવી લીધી. એટલે તમે છે ને આમ શીખશો, એક પેટર્ન, બે પેટર્ન, ત્રણ પેટર્ન, ચાર પેટર્ન, પાંચ પેટર્ન. એટલે ઘણી વખત કેવું થશે ખબર છે કે જો ભાઈ આવી પેટર્ન આવે ને તો આપણે બાય જ કરી લેવાનું, જો ભાઈ આવી પેટર્ન આવે ને તો આપણે સેલ કરી લેવાનું. પછી ઘણી વાર એવું થાય કે આવી બે પેટર્ન ભેગી થાય ને તો સેલ કરી લેવાનું. પછી ઘણી વાર એવું થાય કે આવી ત્રણ પેટર્ન ભેગી થાય ને તો આપણે બાય કરી લેવાનું. એટલે જ્યારથી કેન્ડલ સ્ટીક આવ્યું તો ટ્રેડરે ઘણી બધી આવી પેટર્ન ફાઇન્ડ કરી લીધી છે આમ, બરોબર? એ પેટર્ન આપણે શીખવાની, એટલે આપણને ખબર પડે કે બાય ક્યારે કરવું, સેલ ક્યારે કરવું, ક્યારે આપણે માર્કેટમાં કંઈ ન કરવું, બરોબર છે? પછી એવી જ રીતે બીજો કેન્ડલ સ્ટીકનો ફાયદો શું થાય, શું કામ લોકો શીખે કે એમને છે ને ટ્રેન્ડ જાણવો હોય સ્ટોકનો,
કે ટ્રેન્ડ ખરેખર આમ બાયર તરફ છે ઓવરઓલ, આમ આવો આવો સ્ટોક આમ આમ જાય છે, કે ટ્રેન્ડ ખરેખર સેલર તરફ છે કે આમ 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 જાય છે. એટલે લોકો કેન્ડલસ્ટિક ટ્રેન્ડ માટે બી જાણે. પછી લોકો કેન્ડલસ્ટિક ક્યારે એન્ટ્રી લેવી માર્કેટમાં, ક્યારે માર્કેટમાંથી જતું રહેવું, સ્ટોપ લોસ ક્યારે રાખવો, આ બધી વસ્તુ માટે પછી છે ને લોકો આમ પોતાની સ્ટ્રેટેજીનું બેક ટેસ્ટિંગ કરતા હોય પ્રોફિટ માટે, કે ખરેખર આ સ્ટોકમાં આપણને નફો થાય એમ છે. તો બેક ટેસ્ટિંગ એટલે એક વર્ષનું બેક ટેસ્ટિંગ કરે, બે વર્ષનું કરે, પછી એમાંથી પ્રોફિટ કમાય, બરોબર. પછી તમારે સામાન્ય એનાલિસિસ કરવું હોય તો એના માટે કરે. પછી સેન્ટિમેન્ટ જાણવું હોય, જો સેન્ટિમેન્ટ એટલે શું, કે ઘણી વખત તમે એનાલિસિસ કરો ને તો તમને એવું ખબર પડે કે માર્કેટમાં તેજી ચાલે છે કે મંદી, એટલે બુલિશનેસ છે કે બેરિશનેસ છે, એ જાણવું હોય તો, એટલે એ બધું વસ્તુ માટે. એટલે કેન્ડલ સ્ટિકના આટલા બધા યુઝ છે. ટ્રેન્ડ જાણો, તમે એન્ટ્રી લ્યો કે અહીંયા સેલ કરી નાખો, અહીંયા બાય કરો, અહીંયા પ્રોફિટ બુક કરીને નીકળી જાઓ, અહીંયા સ્ટોપ લોસ રાખો, શું ચાલે છે, તેજી ચાલે છે, મંદી ચાલે છે, કરવા જેવું છે માર્કેટમાં, નથી કરવા જેવું, તમે બેક ટેસ્ટિંગ કરો, તમે એનાલિસિસ કરો, આ બધી વસ્તુ માટે કેન્ડલ સ્ટિક યુઝ થાય છે. અને બીજી વસ્તુ કે માન લ્યો કે તમારે ઇન્ટ્રાડે કરવું હોય, તમે શું કરતા હોય, ઇન્ટ્રાડે, બરોબર. એટલે સવારે તમે માર્કેટમાં એન્ટર થાવ અને સાંજે નીકળી જાઓ માર્કેટમાંથી, બરોબર. એને ઇન્ટ્રાડે કહેવાય, જે લોકોને ખબર ન હોય. તો લોકો ઇન્ટ્રાડે માટે કેન્ડલ સ્ટિક યુઝ કરે. પછી ઘણા લોકો વાયદા બજારમાં હોય, તો વાયદા બજારમાં આવે ફ્યુચર એન્ડ ઓપ્શન, તો એના માટે ઘણી બધી વસ્તુ જોવા માટે આપણે કેન્ડલ સ્ટિક યુઝ કરી. પછી કમોડિટીનું ટ્રેડિંગ આવે, તો એના માટે બી આપણે યુઝ કરી શકીએ. ઘણીવાર આપણે શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો બી ઘણા બધા ડિસિઝન કેન્ડલ સ્ટિકમાં લઈ શકીએ કે ભાઈ સ્ટોકનો ટ્રેન્ડ કેવો ચાલે છે, ઇન્વેસ્ટ કરાય એવું છે કે નથી કરાય એવું, બરોબર છે. એટલે કેન્ડલ સ્ટિક છે ને એ ટ્રેડિંગ માટે બી છે, ઘણી વખત એની ઇન્વેસ્ટમેન્ટ માટે બી, આપણે સ્ટોકને ખાલી જોવા માટે એટલે ઓબ્ઝર્વેશન કરવા માટે બી આપણે કરી શકીએ છીએ, બરોબર છે. એટલે કેન્ડલ સ્ટિક એક વરદાન રૂપ છે અને આને બહુ સરસ રીતે આપણે શીખવું જોઈએ. મેં તમને પાછું કીધું કે આમાં તમે જો કેન્ડલ સ્ટિક શીખી ગયા ને તમારી 50% જર્ની પૂરી થઈ ગઈ, એટલે હું બહુ પાયાથી તમને શીખવાડું છું, બરોબર છે. એટલે પેશન્સ રાખજો મારી સાથે. બીજું કે બહુ મોટી વસ્તુ કીધું કે જે તમને કોઈ નહીં કે ચલો કહી દો, મજા આવશે તમને, જે કહેતા નથી અને લોકો અહીંયા કન્ફ્યુઝ થઈ જાય, થોડીક મારે જગ્યા જોશે. તમે આ જે જર્ની સ્ટાર્ટ કરો છો ને, શાંતિથી સાંભળજો. ઘણી વખત એ જર્નીમાં તમે કન્ફ્યુઝ થશો, કન્ફ્યુઝ થશો. ઘણી વખત તમને આવા સ્પીડ બ્રેકર નડશે. ઘણી વખત મેં તમને પેટર્ન શીખવાડેલી હશે ને તોય તમને એવું લાગશે કે ભાઈ ટ્રેડ લેવો, બાયનો લેવો, સેલનો લેવો, શું કરવું, બરોબર. એટલે હું તમને એવું કહું છું કે આ તમારો એક શીખવાનો પાર્ટ જ છે, ઇટ્સ યોર જર્ની, આ તમારી એક જર્ની છે. તો કઈ વાંધો નહીં આપણને ખબર ન પડી, કઈ વાંધો નહીં આપણને મિસ્ટેક થઈ ગઈ, કઈ વાંધો નહીં આપણે કન્ફ્યુઝ થયા. હું તમને એવું કહું છું કે તમે જે શીખો ને, બરોબર, એમાં તમે જો પેશન્સ રાખશો ને, પેશન્સ, તો એ તમને શીખવાઈ જશે. અને હું એવું માનું છું કે એવું નથી, માન લ્યો કે તમે કોઈ કેન્ડલસ્ટિકનો કોર્સ કોઈ તમને શીખવાડે છે, અથવા તો તમે કોઈ બુક વાંચી, અથવા તો તમે વિડીયો જોયા, બરોબર. તો માન લ્યો કે એવું નથી, તમે એક મહિના સુધી વિડીયો જોયા, એક મહિનો થઈ ગયો તો ચાલો તમે માસ્ટર થઈ ગયા. ના, હું એવું નથી માનતો. હું આજની તારીખમાં બી ઘણી બધી વસ્તુ શીખું છું, કારણ કે હું એવું માનું છું કે એક તમારું ઇવોલ્યુશન વાળી એક તમારી જર્ની છે, કે થોડીક વાર તમને ટાઈમ લાગશે. તમારું જે માઇન્ડ છે ને, તમારું માઇન્ડ ઘણી વાર એ બી ટાઈમ લેશે આ બધી વસ્તુ સમજવા માટે. એટલે અત્યારે આપણે શું કરીએ છીએ, જો મારો ઈરાદો એ છે કે અત્યારે આપણે શીખીએ છીએ બહુ સરસ રીતે, બરોબર, આપણે આ લેવલમાં છીએ. પછી તમે ધીરે ધીરે એને પ્રેક્ટિકલ રીતે જોશો, પછી એને સમજશો, એટલે ક્યારેક એનો આઉટકમ તમને તમારી લાઈફમાં મળશે. તો તમારે આ વસ્તુ, ઘણા લોકો શું કરે, ઘણા લોકો બહુ ક્વિટ કરી જાય, એમ શીખે એમ્બિશન પછી આમ ક્વિટ કરી જાય, પછી એમ કે સ્ટોક માર્કેટમાં નથી જવા જવું, બરોબર છે. પણ જ્યાં 90% લોકો ક્વિટ કરે છે ને, એ આપણે ક્વિટ નથી કરવાનું. એટલે બહુ મજાની વસ્તુ છે ટેકનિકલ એનાલિસિસ, બહુ મજાની વસ્તુ છે ઇવન કેન્ડલ સ્ટિક, કંઈ વાંધો નહીં. ઘણી વખત કેવું થશે કે જો તમે લોકો આમ બે ફ્રેન્ડ હોય,
હવે માની લો કે મેં બંનેને મેં જ શીખવાડ્યું, એટલે શીખવાડ્યું કોણે છે તો કે ચેતનભાઈએ, બરોબર. પણ તમારી સામે પેટર્ન આવશે ને તો આ માણસ કંઈક અલગ કહેશે અને આ માણસ કંઈક અલગ કહેશે, કારણ કે બધાનું સાયકોલોજી અલગ હોય, બધાના માઇન્ડ અલગ હોય, આવું બધું બહુ થશે. અને ઇટ્સ ઓકે, ઘણી વાર ડિસએગ્રીમેન્ટ થવું ને, અને કહેવાય ડિસએગ્રીમેન્ટ, બરોબર, અલગ અલગ ઓપિનિયન, અલગ ઓપિનિયન, તો દેટ ઇઝ ઓકે. એમાં આર્ગ્યુમેન્ટ નહીં કરવાની, મનમાં કઈ ખોટું નહીં લાગે, શીખવાનું કે ભાઈ તું શું કામ આવું કેસ, હું શું કામ આવું છું, ઓકે ચલો હવે જોઈએ શું થાય છે, તેવી રીતના કરીને શીખી લેવાનું, બરોબર છે. એટલે મારે આજના વિડીયોમાં છે ને તમને અહીં સુધી રાખવા છે, કારણ કે મારે તમને પહેલા હું સમજાવી દેવું હતું કે ભાઈ આપણે ખરેખર શું કેન્ડલ સ્ટીકમાં કરવાની. તો જો તમને આટલું ક્લિયર થઈ ગયું હોય ને તો હવે આપણે આગળ વધશું. આગળ વધતા પહેલા એક વખત છે ને, જો આપણે આજે શું કવર કર્યું એ હું તમને બતાવી દઉં. મેં તમને શું કીધું કે કેન્ડલ સ્ટીકનો યુઝ શું છે, કે સ્ટોકનો ટ્રેન્ડ આઈડેન્ટિફાય કરવો, જ્યારે રિવર્સ થતો હોય સ્ટોક તો આઈડેન્ટિફાય કરવું, ઘણી વખત સપોર્ટ અને રેઝિસ્ટન્સ માટે, એન્ટ્રી માટે, એક્ઝિટ માટે, સ્ટોપ લોસ માટે, પ્રોફિટ કેમ બુક કરવો, બેક ટેસ્ટિંગ કેમ કરવું, એનાલિસિસ કેમ કરવું, માર્કેટના સેન્ટિમેન્ટ જાણવા હોય તો, બધી વસ્તુ માટે આપણે કેન્ડલ સ્ટીક યુઝ થશે. આટલા યુઝ છે કેન્ડલ સ્ટીકના, એટલે એમાં બધું આવી ગયું, બરોબર. એટલે આટલું આપણે અહીં સુધી આપણે કવર કર્યું. મોટાભાગે આપણે ટર્મિનલમાં જ શીખશું, પણ જ્યારે જ્યારે અમુક સ્પેસિફિક પેટર્ન હોય તો હું તમને પાવર પોઈન્ટમાં લઈ જઈશ, કારણ કે મારે લઈ જવા પડશે તમને. ડાયરેક્ટ અહીંથી શીખવાડીશ તો નહીં મજા આવે, કન્ફ્યુઝ થઈ જશો, બરોબર. એટલે આપણે શું ને, થિયરિટિકલ જ્ઞાન બી લેશું, પ્રેક્ટિકલ જ્ઞાન બી લેશું, અને સાથે સાથે હું તમને જો થિયરિટિકલ આવશે એમાં, પછી આપણે આમાં પ્રેક્ટિકલ, અને આપણે ટર્મિનલમાં જઈ જઈને આપણે પેટર્ન જોઈ લેશું. જ્યાં જ્યાં મને પેટર્ન દેખાશે ને અહીંયા આપણે પેટર્ન મેળવી લેશું, બરોબર. એટલે તમને બહુ મજા આવી જાય અને તમે તમારી જિંદગીમાં આપણે આગળ વધી શકો. તો બસ આજનો વિડીયો આપણે અહીં સુધી રાખીએ, તેમાં કંઈ ખોટું નથી. મળતા રહેશો આ જ રીતે આવતારા વિડીયોમાં. ત્યાં સુધી તમને ખૂબ ખૂબ ધન્યવાદ અને મારી શુભકામના. બાકી તમે પૈસા તો બનેગાની વેબસાઇટમાં જઈ શકો છો, અને અલગ અલગ કોર્સીસ એ તમારે કરવા હોય તો તમે કરી શકો છો. અને બીજું કે જ્યાં ક્વેશ્ચન હોય તો મેં મારો ડિસ્ક્રિપ્શનમાં મેં મારો વોટ્સઅપ નંબર આપેલો છે, ઈમેલ આપેલો છે યુટ્યુબમાં, ત્યાંથી કોન્ટેક્ટ કરજો. થોડી કઈ વાર આન્સર આપતા વાર લાગે તો તમારે પેશન્સ રાખવાનું છે, બરોબર છે. તો બસ અહીંયા હું વિડીયો એન્ડ કરું છું, વિદાય લઉં તમારી હું, બરોબર.